કેમ છો મિત્રો, તો ફાઇનલી સિદ્ધાર્થ રાદડિયાની ફિલ્મ હેરી ઉમ હેરી સિનેમાઘરમાં આવી ગઈ છે, જેમાં તમને સિદ્ધાર્થ રાદડિયા સિવાય રોનક કામદાર, વ્યોમા નંદી અને મલ્હાર રાઠોડ તમને લીડ રોલમાં જોવા મળશે. લગભગ 2.5 કલાકની આ ફિલ્મ છે, જે જોવા જેવી છે કે નહીં તેના વિશે ચર્ચા કરીશું. ફિલ્મની સ્ટોરી વિશે ટૂંકમાં કહીએ તો, ઓમ અને વિની નાનપણથી જ મિત્રો હોય છે અને પછી તે મોટા થઈને લગ્ન કરે છે. પરંતુ લગ્ન બાદ ઓમને લાગે છે કે મિત્રોમાં જેવો સંબંધ હતો તેવો લગ્ન બાદ રહેતો નથી, માટે તેમની કેમિસ્ટ્રી પહેલા જેવી ન બેસતા તેઓ ડિવોર્સ લેવા તૈયાર થાય છે. અને ત્યારે એન્ટ્રી થાય છે હરિદાસની, એટલે કે આપણા સિદ્ધાર્થ રાદડિયા, જેઓ એ ભગવાનનો રોલ ભજવી રહ્યા છે, જેમાં ઓમને એક ચાન્સ આપે છે જેનાથી ઓમની લાઈફ ડિવાઇન થાય અને ઓમ જે લગ્ન કરવાની ભૂલ કરી છે તે સુધારવા માટેનો એક ચાન્સ તેને મળે અને એની મનપસંદ માયરા સાથે લગ્ન કરવાનો એક મોકો પણ સાથે મળે. માટે ઓમને મળેલો આ ચાન્સ તેના જીવનમાં કેવો પરિવર્તન લાવે છે, માયરા સાથે તેનો પ્રેમ સફળ થશે કે નહીં, અને શું તેની બેસ્ટ ફ્રેન્ડ વિની સાથે સંબંધનો અંત આવશે, બસ આ બધા સવાલો માટે તમારે આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મની સ્ટોરી એકદમ ફિક્શન છે અને સાથે સાઉથની ફિલ્મ ઓ માય કડુવલેની રિમેક પણ ગણી શકાય. તેમ છતાં આ ફિલ્મના પ્રમોશનમાં કે ફિલ્મના મેકર દ્વારા આ ફિલ્મની રિમેક છે એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. પણ કદાચ જે લોકોએ સાઉથની ફિલ્મ જોઈએ છે તેના માટે આ ફિલ્મની સ્ટોરી કંઈ નવાઈ લાગે તેવું નથી, પણ જે પહેલી વખત જોશે તે ખરેખર ખુશ થઈ જશે અને સાથે તેમના પૈસા પણ વસૂલ થઈ જશે. માટે આ ફિલ્મ ગુજરાતી રિમેક હોવા છતાં પણ ફ્રેશની ફિલિંગ સાથે અપાવે છે, કેમ કે સ્ટોરીમાં અમુક ડાયલોગ જે ગુજરાતીમાં હોય તે સાંભળવા ખૂબ સારા લાગે છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું કર્યું હોય તેને આ ખાતરી આપે છે. આપણે ફિલ્મમાં એક્ટરની એક્ટિંગ વિશે વાત કરીએ તો ફિલ્મ દરેક કલાકારો જોરદાર એક્ટિંગ કરી છે, માટે તેના માટે કંઈ કચાશ રાખી નથી, માટે એક સ્ટાર આપવો જોઈએ, ખાસ રોનક કામદારને. આ ફિલ્મ માટે નોમિનેશન મળે તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે ઓમના પાત્રમાં રોનક કામદાર સિવાય બીજા કોઈ અન્ય કલાકારોને આપણે જોવા પણ નહીં માગીએ. એવી જ રીતે વિનીનો રોલ પણ ખૂબ સારો જ છે, તેને વધારે સ્ક્રીન ટાઈમ મળ્યો નથી. અને સાથે માયરાના રોલમાં મલ્હાર રાઠોડની તેની આ પહેલી ગુજરાતી ફિલ્મ હોય તેવું લાગતું પણ નથી. એવી જ રીતે ઓમનો મિત્ર ફેનિલ એટલે કે શિવમ પારેખ પણ તમને યાદ રહી જશે, અને છેલ્લે ગુજ્જુભાઈ, તેમને ભગવાન રોલમાં પોતાની અલગ જ છાપ ઉભી કરી છે. તેમની એક્ટિંગ અહીં તમને બિલકુલ નિરાશ નહીં કરે, ખાસ તો ગુજ્જુભાઈનો ક્લાઇમેક્સમાં લખાયેલા ડાયલોગ ખૂબ જ અદભુત છે. તેમની કોમેડી પંચ લાઈન એ કામ કરી જાય છે, સાથે તેમની ઇમોશનથી બાધી પર રાખે છે. અને હવે ફિલ્મના પ્રોડક્શન વેલ્યુની વાત કરીએ તો ફિલ્મમાં તેની કઈ કચાસ રાખી હોય એવું લાગતું નથી, જેમાં ગીત સંગીત તો બેસ્ટ છે, સાથે સિનેમેટોગ્રાફી, અલગ રેટિંગ, BGM પણ બહુ જ મસ્ત છે અને ફિલ્મના જે લોકેશનોનું પણ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આ ફિલ્મનું એક ગીત જે ઉલમથી ચુલમ પડ્યા એ ખૂબ જ સારું છે, જેને તમે વારંવાર સાંભળવું પણ ગમશે. આ ફિલ્મને બે ભાગમાં વહેંચણી કરી શકાય, જેમાં પહેલા હાફ અને બીજા હાફમાં ફિલ્મ અલગ રીતે તમને જોવા મળશે, જેમાં પહેલા ભાગમાં તમને ખૂબ જ આકર્ષિત લાગે છે, જેમાં કોમેડી સાથે થોડુંક સસ્પેન્સ પણ બનાવી રાખે છે અને બીજો ભાગ જોવા માટે પણ તમને વધી રાખે છે. પણ બીજા ભાગમાં તમને સ્ટોરી થોડી સ્લો ફિલિંગ કરાવશે અને સ્ટોરી ફિક્સિંગ છે એટલે તમને લોજિકનો પણ થોડો અભાવ રહેશે અને છેલ્લે ફિલ્મનો એન્ડ શું હશે તે તમે સરળ રીતે અનુમાન લગાવી શકાય છે, તેનાથી આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર આપી શકાય. ઓલ ઓવર વાત કરીએ તો આ ફિલ્મ તમને ફેમિલી સાથે કે પછી તમારા મિત્રો સાથે બેસીને એન્જોય કરી શકો છો અને એમાંય ખાસ જો તમે ગુજ્જુભાઈ કે રોનક કામદારના ખાસ ફેન હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ, અને જેને સાઉથની આ ફિલ્મ પણ જોઈ હોય તેને પણ આ ફિલ્મ એકવાર તો જરૂરથી જોવી જોઈએ. બાકી તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી તે કોમેન્ટ કરવાનું ના ભૂલો, અને સાથે ગુજરાતી ફિલ્મો વિશેની અપડેટ અને મૂવી રિવ્યૂ જોવા માટે અમારી સાથે જોડવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.